અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 15 સંભાવનાની અંદર સ્વાધ્યાય 15.1 ના દાખલા જોઈશું. તો ચાલો વિડિયો શરૂ કરીએ. હવે આપણે દાખલા નંબર 23 સમજીએ. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો જોઈએ આપણે અહીંયા. હવે અહીંયા પહેલા આપણે શોધવું પડશે કુલ પરિણામ. શું શોધવું પડશે? કુલ પરિણામ. અહીં એવું દર્શાવવામાં આવ્યું છે કે સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. હવે કુલ પરિણામ શોધવા માટે આપણે બધી શક્યતાઓ જોવી પડશે. તો સિક્કાને ઉછાળીએ તો કાં તો છાપ આવે, કાં તો કાંટો આવે. તો ધારો કે બધી જ છાપ આવે, બરાબર? છાપને આપણે એચ કહીશું અને કાંટો એને ટી કહીશું. છાપ હેડ એટલે એચ, બરાબર? બધી જ છાપ એટલે કે સિક્કાને 3 વાર ઉછાળ્યો તો 3 વખત છાપ મળે. અથવા તો 2 વાર છાપ આવે તો 2 વાર છાપ કઈ રીતે આવે? એચ એચ ટી, અથવા તો એચ ટી એચ, છાપ કાંટો છાપ, અથવા તો ટી એચ એચ, બરાબર? આ રીતે બની શકે કે 2 છાપ હોય અને 1 કાંટો હોય. અહીંયા પણ 2 છાપ 1 કાંટો નહીં, પણ 2 છાપ અને 1 કાંટો એવી શક્યતા હોઈ શકે. ત્યાર પછી એક વાર છાપ આવે એવું ક્યારે બની શકે? તો 1 છાપ હોય ને 2 કાંટા, અથવા કાંટો છાપ કાંટો, અથવા કાંટો કાંટો છાપ, બરાબર? જ્યારે સિક્કાને ઉછાળીએ ત્યારે 2 વાર કાંટો ને 1 વાર છાપ આવી શક્યતા છે. એટલે 3 શક્યતાઓ છે જેની. અને એક પણ છાપ ન હોય તો આવું ક્યારે બનશે? તો જ્યારે 3 વખત કાંટો આવશે ત્યારે આવું બની શકે, બરાબર? એટલે બધી જ છાપ, એટલે છાપ 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 એ રીતે મળી શકે, એક શક્યતા છે તેની. 2 વાર છાપ તો એચએસટી એચટીએચ સીએચએચ, એની 3 શક્યતાઓ છે. 1 વાર છાપ મળે તો એસટીટી ટીએસટી ટીટીએચ, એની 3 શક્યતાઓ છે. અને 1 પણ છાપ ન હોય તો ટીટીટી એટલે કે કાંટો 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 એની શક્યતા, એની 1 શક્યતા હશે, બરાબર? તો કુલ પરિણામ એટલે કુલ શક્યતાઓ કેટલી મળે છે? આપણને 8 મળે છે, એટલે કુલ પરિણામ 8 કહેવાય. હવે અહીંયા શોધવાનું શું છે આપણે? કે જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ આવે, એટલે કે 3 છાપ આવે અથવા તો 3 કાંટા આવે ને, તો જ હનીફ રમત જીતી જાય છે. એના સિવાયનું કોઈ પરિણામ હોય તો અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવના, બરાબર? આને આપણે ઘટના એ કહીશું કે ધારો કે હનીફ રમત હારે, બરાબર? તો પી ઓફ એ બરાબર સંભાવનાનું સૂત્ર લખીશું કે ઘટના એ ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા, બરાબર? હવે ઘટના એ શું છે કે ધારો કે હનીફ રમત હારે, તો હનીફ ક્યારે રમત આપશે? કે જ્યારે એને 3 પરિણામ સરખા નહીં હોય ત્યારે, બરાબર? તો અહીંયા પછી એકવાર છાપમાં, બરાબર, તો 6 પરિણામો એવા છે કે જેમાં હનીફ રમત હારે છે. તો ઘટના એ 6 થશે અને છેદમાં કુલ પરિણામ કેટલા થયા? 8. 6 છેદમાં 8 થયા. હવે આપણે હવે પાડી દઈએ, 6 એટલે 2 3 6 થશે, 8 એટલે 2 4 8, અહીં 2 2 છેદ ઉડી જશે તો શું રહેશે? 3 ચતુર્થાંશ. તો આ રીતે હનીફ રમત હારે તેની સંભાવના 3 ચતુર્થાંશ થશે. ફરીથી રિપીટ કરી લઈએ કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો પહેલા આપણે બધી જ છાપ મળે એની શક્યતા 1, 2 વાર છાપ મળે એની શક્યતા આપણને 3 મળી, 1 વાર છાપ મળે એની શક્યતા આપણને 3 મળી, અને 1 પણ છાપ ન હોય એવી શક્યતા આપણને 1 મળી.
बधीज શક્યતાઓ કેટલી છે તો કુલ પરિણામ 8 થાય 8 શક્યતાઓ હતી પછી શું કરીએ આપણે શોધવાનું શું હતું કે હની પ્રમત હારે તો ઘટના એ ધારો કે હની પ્રમત હારે હવે હારવા માટે શું શરત છે કે હનીફ ને સરખું પરિણામ હોય ને એચ 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 એટલે છાપ 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 તેમજ કાંટો 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 એટલે ટી 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 તો જે જીતે છે તો બાકીના પરિણામો અલગ છે બરાબર તો શું થશે હની પ્રમત હારી જશે તેમાં પરિણામ કેટલા છે 6 છે તો અંકમાં 6 લખી દીધા અને છેદમાં કુલ પરિણામ આપણે 8 લખી દીધા હવે પાડી દીધા 2 3 6 2 4 8 એટલે બે નીકળી ગયા 3 ચતુર્થાંશ રહ્યા તો આ રીતે આપણે દાખલો ગણી અહીં આ વિડીયો પૂરો થાય છે ત્યાર પછીના દાખલા માટે આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમારી ચેનલને સપોર્ટ કરતા રહો